કરી તો જામ કંડોરણા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળતા અનેક કારીગરો બેકારીના ખપ્પરમાં હમાઈ ગયા છે. ગુજરાતની લાખો લોકોને રોજગારી પૂરો પાડતો હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે જામકંડોરણા તાલુકામાં હીરાના અનેક એકમો સાતમ આઠમની રજાઓ પછી યોગ્ય અલીગઢના તળા ખુલ્યા નથી ને જે હીરાના કારખાના ચાલુ છે તેમાં પણ પૂરતા કાચા હીરાના અભાવે કારીગરોને પૂરતું મહેનતાનું પણ મળતું નથી, જેના કારણે આ વિકટ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરવું દોયલું બની ગયું છે. આ હીરા ઉદ્યોગમાં મંદીના કારણે જામકંડોરણાની બજારોમાં પણ દિવાળીના ટાણે ખાસી અસર વર્તાઈ રહી છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં કરોડો રૂપિયાનો કારોબાર ધરાવતી મોટી હીરા પેઢીઓ એક પછી એક કાચી પડવા માંડી છે, જેને પગલે જામકંડોરણા ઉદ્યોગકારો અને રત્ન કલાકારો બંનેની સ્થિતિ કફોડી બની છે. એક તરફ મંદીના માહોલમાં ટકી રહેવા મથતી જામકંડોરણા કેટલીક પેઢીઓએ કારીગરોની છટણી આરંભી છે તો કેટલાક યુનિટ્સે પ્રોડક્શન પર કાપ મૂકીને કામકાજ ધીમું પાડ્યું છે અને કેટલાક યુનિટો તો સાવ બંધ કર્યા છે. સરકાર દ્વારા રત્નદીપ યોજના ચાલુ કરી હતી પરંતુ આ યોજના ફક્ત કાગળ પર રહી જવાથી જામકંડોરણા તાલુકાના રત્ન કલાકારોની હાલત કફોડી છે. આ અંગે કારીગરભાઈ પાસેથી વધુ વિગતો મળી રહી છે કે જામકંડોરણા ખાતે હીરાના કારખાનાના અમુક લેબાગો માલિકો આ મંદીનો લાભ લઈને રત્ન કલાકારોનું ભારે શોષણ કરી રહ્યા હોય તેવા અહેવાલો પણ મળી રહ્યા છે. મારું નામ છે પરમાર સુભાષભાઈ ભલાભાઈ, હું ગામ જામકરોડા ગામનો વતની છું. અત્યારે હાલમાં હું સિદ્ધિ વિનાયક જેમ્સ ધોરેજરવાળા ભીખાભાઈના કારખાને કામ કરું છું. અત્યારે મંદીનું બહુ વાતાવરણ ખરાબ છે કે જેના કારણે અમારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. અમારા ઘરનું ભરણ પોષણ થઈ શકે એમ નથી. આ મંદી એટલી ભયંકર આવી ગઈ છે કે કારીગરને પહેલાં 150-200 હીરા ખાતા હતા અને 500-600 રૂપિયાનું કામ થતું હતું, અત્યારે 150 રૂપિયાનું કામ થાય છે. તો 150 રૂપિયાને કામમાં અમારા ઘરનું ભરણ પોષણ થઈ શકે એમ નથી. અને આ પેઢીઓ સુરત ઉઠી જાય છે તો તેની ઉપર સરકાર કાંઈક કાયદેસરની કાર્યવાહી કરે અને મંદી શેના કારણે આવે છે તે વિશે પણ સરકારે તપાસ કરે, યોગ્ય જાણકારી મેળવે અને જેના કારણે કાયમીનો રોજગારી ધંધો છે હીરા ઘસવાનો તે બેરોજગાર ન બને એવો વાત તપાસ કરે. અને નાના મોટા છે કારખાના અમારા તાલુકામાં હાલે છે, આ મંદીને કારણે કારીગર ભાઈઓનું બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા.